नोएडा शहर में उत्तरायण पर्व के मद्देनजर 10 जनवरी से लेकर 20 जनवरी तक करुणा अभियान चलाया जाने वाला है। दरअसल उत्तरायण के पर्व में मांझे की वजह से कई पंछी घायल होते हैं। इन पंछियों के इलाज के लिए जीव सुरक्षा केंद्र वडोदरा की ओर से वडोदरा के विभिन्न इलाकों में 58 जितने सेंटर्स खड़े करवाए जाने वाले हैं, जिससे कि पंछियों की जान तुरंत ही बचाई जा सके और उन्हें इलाज मुहैया करवाया जा सके। इसके लिए टोल फ्री नंबर भी जारी कर दिया गया है। तब आपको बता दें कि करुणा सेंटर्स पर एम्बुलेंस भी कार्यरत होगी, जिससे कि पंछियों की जान बचाने में आसानी हो सके। 10 जनवरी से लेकर 20 जनवरी तक करुणा अभियान जारी रहेगा। पहला तो हूँ मकर संक्रांति पर्व निमित्त वडोदरा वासियों ने हूँ शुभेच्छा आपू छू कि आपको आ पर्व आनंद उत्साह थी उजवो। बीजू है कि આપણો આ પર્વ ઉત્તરાયણનું કરુણા અભિયાન નિમિત્તે આપણે પર્વ ઉજવી અને પક્ષીઓ બચાવવાની કામગીરી કરવામાં આવે છે। આ વર્ષે આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે, તેમજ આપણી સાથે વડોદરાવાસીઓના લગભગ 900થી વધારે સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાયેલા છે। તો હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતા હોઈએ છીએ ત્યારે પહેલું તો આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ। બીજું કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોય ત્યારે સવારે 9 થી 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી જ્યારે પક્ષીઓને અવરજવર થતી હોય છે ત્યારે જો પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થવાથી બચશે। ત્રીજું કે આપણો એક ટોલ ફ્રી નંબર છે 1800-233-2636, એ ઉપર કોઈ ઘાયલ પક્ષી થાય તો અમને જણાવો તો એને તુરંત સારવાર થશે। એ સિવાય આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે, ત્યાં તમે કલેક્શન સેન્ટર ઉપર પણ જમા કરાવો છો તો એને તુરંત સારવાર થશે। સૌથી વિશેષ તો વાત એ છે કે આપણે આ વર્ષે વડોદરાવાસીઓના 900થી વધારે સ્વયંસેવકો જોડાયેલા છે, તો ઘણા પક્ષીઓની સારવાર થશે અને એના કારણે આપણે એક અવેરનેસ થશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।